नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 9 वन अने वन्य जीव संसाधन जेमां आजे आपणे भाग 4 जोईशुं। पण भाग 3 मां आपणे जे वन्य जीवोना विनाशना कारणो अने वन्य जीवोना संरक्षण माटेना उपायो भण्या हता अने लुप्त थता वन्य जीवन विषे एक नजर करी लईए कि आजे समग्र विश्वमां जे वन्य जीवो छे, विविध प्रकारना वन्य जीवो छे, ए विनाशने आरे छे। गत सदीनी शरूआतमां एटले के 19मी सदीमां वाघ ए समग्र भारतमां जोवा मळता हता। एमां गुजरातमां ईडर, अंबाजी, डांग अने पंचमहालना जंगलोमां वाघ जोवा मळता हता। पण आजे गुजरातमांथी वाघ नष्ट થઈ ચૂક્યો છે। આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ એ આજે જોવા મળતો નથી, માત્ર પ્રાણી સંગ્રહાલયોમાં જોવા મળે છે। હવે એવી જ રીતે ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે। એની સાથે સાથે કે કેટલીક પક્ષીઓની પ્રજાતિ પણ આજે નષ્ટ થઈ રહી છે, જેમ કે ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ગુવળ વગેરે પક્ષીઓ આજે ભયને આરે ઊભેલા છે, એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે। એવી જ રીતે અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતો ચિલોત્રો કે આજે ભાગ્યે જ જોવા મળે છે। નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ એટલે કે મગરની પ્રજાતિ અને ડોલ્ફિન, ગંગેઈ ડોલ્ફિન એ પણ આજે વિનાશને આરે છે। એવી જ રીતે ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટમાં જે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબા હતા એની સંખ્યામાં પણ આજે દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે। ગુજરાતમાં મહી, તાપી, નર્મદા અને સાબરમતી નદીઓમાં જોવા મળતી જલબિલાડી એ પણ આજે લુપ્ત થઈ રહી છે। હવે વન્યજીવોના વિનાશના કારણો કે જંગલોના ઘાસભૂમિ અને જળપ્લાવિત ક્ષેત્રોમાં થતી માનવીય પ્રવૃત્તિને કારણે આજે વન્યજીવોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે। વન્યજીવો પોતાના કુદરતી રહેઠાણો ગુમાવી રહ્યા છે, જેને લીધે વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે। જંગલોનો વિનાશને કારણે પ્રાકૃતિક અસંતુલન એ સૌથી વધુ કારણભૂત ગણવામાં આવે છે કે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, જેને લીધે વન્યજીવો પોતાનું રહેઠાણ ગુમાવી રહ્યા છે, જેને લીધે આજે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે। એવી જ રીતે શિકાર પ્રવૃત્તિ એ પણ વન્યજીવોના વિનાશ માટે જવાબદાર છે કે શિકારીઓ હાડકાં, ચામડા, નખ, ખાલ, દાંત, વાળ વગેરે જેવી વિવિધ ચીજવસ્તુઓ મેળવવા માટે વન્યજીવોનો મોટા પાયે શિકાર કરી રહ્યા છે। એવી જ રીતે પ્રાણીજ ઔષધિ અને સુગંધિત દ્રવ્યો મેળવવા માટે પણ વન્યજીવોનો મોટી માત્રામાં શિકાર કરવામાં આવે છે। ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, ઇમારતો, ઇમારતી લાકડું મેળવવું, એના પછી બળતણ માટેનું લાકડું મેળવવું એ વગેરે પ્રવૃત્તિ માટે વૃક્ષો કાપવામાં આવે છે। એવી રીતે સડક માર્ગોનું નિર્માણ, રેલ માર્ગોનું નિર્માણ, હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુ યોજનાઓનું નિર્માણ, એની સાથે સાથે નહેરોનું નિર્માણ વગેરે માનવ વિકાસ માટેના જે કાર્યો કરવામાં આવે છે એને લીધે જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે। અને જંગલોનો વિનાશ થઈ રહ્યો છે જેને લીધે આ વન્યજીવો નિરાશ્રિત બને છે અને પોતે પોતાનો જીવ ગુમાવતા હોય છે। બળતણ, ઘાસચારો કે પશુ ચરાણ માટે જંગલો ઉપર દબાણ વધી રહ્યું છે, જેને લીધે પણ આજે વન્યજીવોનું અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે। પછી જંગલમાં લાગતી આગ, જેને આપણે દાવાનળ કહીએ છીએ, તો એ ઘણા બધા પ્રાણીઓને ભરખી જાય છે અને આ આગ જો બચ્ચા ઉછેરવાના કે ઈંડા સેવનના સમય દરમિયાન લાગે તો વન્યજીવોની સંખ્યામાં ખૂબ મોટી માત્રામાં ઘટાડો થઈ શકે છે।
પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાને લીધે આ વન્યજીવો છે એ માનવ વસવાટ તરફ વળ્યા છે અને માનવી સાથેની અથડામણને લીધે પણ વન્યજીવોનો ખૂબ જ મોટી માત્રામાં વિનાશ થઈ રહ્યો છે. હવે વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો કે વન્યજીવોના સંરક્ષણ માટેના વિવિધ ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. એમાં તો પહેલું કે જંગલોનો વિનાશ થતો અટકાવો. વન્યજીવો એ જંગલોમાં વસવાટ કરે છે, જંગલો એમનો મૂળ આધાર સ્ત્રોત છે, એટલે જંગલોનો વિનાશ થતો અટકાવીશું તો વન્યજીવોનો વિનાશ થતો અટકશે. એટલે કે વન્ય પ્રાણીઓનું કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો આપણે અટકાવીશું તો વન્ય પ્રાણીઓ એ નિરાશ્રિત થતા અટકી શકશે. એવી જ રીતે જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે એવી જ રીતે જંગલોમાં જળ સ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ કે નદી હોય, ઝરણા હોય, વહેળા વહી ને જતા હોય તો એવા જળ સ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ જેથી વન્યજીવો પોતે એનામાંથી પાણી પી શકે. એવી જ રીતે જંગલોમાં પશુચરાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. પછી વન્યજીવો ઉપર થતો અત્યાચાર અને તેમનો થતો શિકાર એ અટકાવવો જોઈએ અને એના માટે કડકમાં કડક કાયદા બનાવવા જોઈએ અને એ કાયદાનો ચુસ્તપણે અમલ પણ થવો જોઈએ. જંગલોમાં ગેરકાયદેસર રીતે જંગલ વિસ્તારમાં થતી ખનન પ્રવૃત્તિ એટલે કે જે ખનિજોનું ખોદકામ કાર્ય છે એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ અને જો કોઈ આવા ખનન પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકો હોય એ પકડાય તો એમના માટે ચોક્કસ પ્રકારના દંડ કે સજાની જોગવાઈ પણ હોવી જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં ખલેલ ન પહોંચે એની ખાસ કાળજી રાખવી જોઈએ. એવી જ રીતે જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પ્રેદાસોનું એકત્રીકરણ, એના સાથે સાથે પ્રવાસથી વન્યજીવો ઉપર પડતી પ્રતિકૂળ અસરો, આ બધા સામે આપણે પગલાં ભરવા જોઈએ. વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં પણ જનજાગૃતિ લાવવી જરૂરી છે. જંગલ વિસ્તારની આસપાસ રહેતા લોકોમાં લોકજાગૃતિ લાવવી જોઈએ. એવી જ રીતે પ્રવાસ પર્યટન જતા લોકો ને પણ જંગલોનું અને જંગલમાં રહેતા વન્યજીવોનું મહત્ત્વ સમજાવવું એટલે કે સામાજિક જાગૃતિ લાવવી જોઈએ જેને લીધે વનો અને વન્યજીવો બંનેનો વિનાશ થતો આપણે અટકાવી શકીશું. વન્યજીવોના સંરક્ષણ માટે કામ કરતું તંત્ર જો શિથિલ બન્યું હોય કે શિથિલ બનશે અને એની સાથે સાથે સામાજિક સંસ્થાઓ પણ તેના ઉપર દબાણ લાવે તો આપણે આ વન્યજીવોના વિનાશને અટકાવી શકીશું. એવી જ રીતે બીમાર વન્યજીવને સમયસર તબીબી સારવાર મળી રહે એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. એના પછી વન્યજીવોના સંરક્ષણ માટે એમને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવી જોઈએ. એની સાથે સાથે કે વન્યજીવોને પાણી અને ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહે એવી પણ વ્યવસ્થા કરવી જોઈએ અને વન્યજીવોના ચિત્રવાળી ટપાલ ટિકિટો પણ બહાર પાડવી જોઈએ અને વન્યજીવોના જાગૃતતા સંદર્ભે કે વિવિધ પ્રયાસો આપણે હાથ ધરવા જોઈએ તો આપણે વન્યજીવોના કે જે બાકી વધેલા વન્યજીવો છે એના વિનાશને ચોક્કસપણે આપણે અટકાવી શકીશું. હવે આજે આપણે ભાગ 4માં વન્યજીવ સંરક્ષણ માટે આપણે જે વિવિધ પરિયોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે એ વન્યજીવ સંરક્ષણની યોજનાઓ વિશે ભણીશું કે ભારત સરકાર દ્વારા વન્યજીવોના સંરક્ષણ માટે વન્યજીવ સંરક્ષણ બોર્ડની રચના કરવામાં આવી છે અને આ વન્યજીવ સંરક્ષણ બોર્ડ દ્વારા જે વન્યજીવો કે જેમના અસ્તિત્વ સામે જોખમ ઊભું છે, જે વન્ય પ્રજાતિ લુપ્ત થવાના આરે છે એવી પ્રજાતિના સંરક્ષણ માટે સરકાર દ્વારા કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. એમાંથી મહત્ત્વની જે યોજનાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું કે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ કે એવા સંકટમાં આવી પડેલી પ્રજાતિ અને નજીકના ભવિષ્યમાં જે લુપ્ત થવાને આરે છે કે લુપ્ત થવાનો ભય છે એવી પ્રજાતિના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં પહેલી છે વાઘ પરિયોજના. એટલે કે એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં કે ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધુ વાઘની સંખ્યા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. 19મી સદીની શરૂઆતમાં તો
કે સમગ્ર ભારતમાં વાઘ જોવા મળતા હતા. એવી જ રીતે 20મી સદીની શરૂઆતનો જે સમયગાળો છે એમાં પણ વાઘ જોવા મળતા હતા. અને 20મી સદીની શરૂઆતના સમયમાં ભારતના જંગલોમાં લગભગ વાઘની સંખ્યા 40,000 જેટલી નોંધાઈ હતી. અનિયમિત, ગેરકાયદેસર થતો એનો શિકાર અને એની સાથે સાથે નિર્વનીકરણની અસર વગેરેને કારણે આજે વાઘના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. હવે એને ધ્યાનમાં લઈ અને ભારત સરકાર દ્વારા 1971થી વાઘ પરિયોજના, એટલે કે વાઘોના સંરક્ષણ માટે આ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે, જેને લીધે કે વાઘ પોતાના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા માટે અને એની સાથે સાથે પર્યાવરણીય સંતુલન જાળવવા માટેના પગલાં પણ લઈ શકાયા છે. અને આ અત્યારે દેશમાં વાઘના કુલ 44 ક્ષેત્રો અસ્તિત્વમાં છે. તો ગત સદીની શરૂઆતમાં સમગ્ર ભારતમાં વાઘ જોવા મળતા હતા. 20મી સદીની શરૂઆતમાં લગભગ અંદાજે 40,000 જેટલા વાઘની સંખ્યા નોંધાઈ હતી. પરંતુ અનિયમિત રીતે ગેરકાયદેસર રીતે થતો વાઘોનો શિકાર અને જંગલ વિનાશને લીધે આજે વાઘની સંખ્યામાં ખૂબ મોટી માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે. એને ધ્યાનમાં રાખી અને ભારત સરકાર દ્વારા 1971થી વાઘ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. આ પરિયોજના મુજબ વાઘોના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવાના પગલાં ભરવામાં આવે છે, એની સાથે સાથે પર્યાવરણીય સંતુલન જાળવવામાં આવે છે અને રાષ્ટ્રીય સ્તરેથી આ વાઘના સંરક્ષણ માટે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવે છે. આજે ભારતમાં કુલ વાઘના 44 જેટલા ક્ષેત્રો અસ્તિત્વમાં છે. એના પછી બીજી પરિયોજના છે હાથી પરિયોજના, કે 1992થી આ પ્રોજેક્ટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે હાથીની મોટાભાગની સંખ્યા ભારતીય દ્વીપકલ્પના ઉચ્ચ પ્રદેશમાં અને એમાંય કેરળ અને કર્ણાટકના જંગલોમાં આ હાથીની સંખ્યા જોવા મળે છે. તો હાથીના સંરક્ષણ સામે જોખમ તોળાઈ રહ્યું હતું એને ધ્યાનમાં રાખી અને 1992થી આ હાથી પરિયોજના શરૂ કરવામાં આવી છે. એનો મુખ્ય હેતુ એ હતો કે હાથીઓને તેમના કુદરતી આવાસો અને એમના સ્થળાંતર માર્ગો, એટલે કે એ જે માર્ગોમાંથી પસાર થઈ રહ્યા હોય એ માર્ગોને પણ સુરક્ષિત રાખવા, એ આ હાથી પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ હતો. હાલમાં ભારતમાં લગભગ 26 જેટલા હાથી સંરક્ષણના ક્ષેત્રો આવેલા છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને આ યોજનામાં પાલતુ હાથીઓના પાલન પોષણ માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે. એના પછી ત્રીજી પરિયોજના છે ગેંડા પરિયોજના, કે આ પરિયોજના એ એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવેલી છે. હવે આપણે ધોરણ 9માં ભણી ગયા એ મુજબ કે એક સિંગી ભારતીય ગેંડો એ ક્યાં જોવા મળે છે, તો અસમ અને પશ્ચિમ બંગાળના સુંદરવનના જંગલોમાં આ એક સિંગી ભારતીય ગેંડો જોવા મળે છે. તો ભારતમાં મોટાભાગના જે ગેંડા છે એ અસમમાં કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કે જે એક સિંગી ગેંડા માટે જાણીતું છે, એટલે અસમમાં અને એની સાથે સાથે પશ્ચિમ બંગાળના સુંદરવનના જંગલોમાં આ એક સિંગી ભારતીય ગેંડાની સંખ્યા જોવા મળે છે. ભારતીય રાઇનો વિઝન અંતર્ગત 2020 સુધીમાં આ ગેંડાની સંખ્યાને 3,000 સુધી આ ગેંડાઓની સંખ્યા લઈ જવાનો લક્ષ્યાંક મૂકવામાં આવેલો છે અને એ લક્ષ્યાંક પાર પાડવામાં સરકારને અત્યારે સફળતા પણ મળી રહી છે. એના પછી છે ચોથી પરિયોજના ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એટલે કે મીઠા પાણીમાં જોવા મળતી મગરની એક પ્રજાતિ, જેને આપણે ઘડિયાળ તરીકે ઓળખીએ છીએ. અને 1970ના દશકામાં આ જે જળચર જીવ છે, એટલે કે આ ઘડિયાળ મગર છે, તે લુપ્ત થવાને આરે હતો. 1970ના દશકામાં આ પ્રજાતિને માથે સંકટ હતું, જેને ધ્યાનમાં રાખી અને ભારત સરકાર દ્વારા આ ઘડિયાળ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. એના પછીની છે કે ગીધ પરિયોજના. ગીધ એટલે કુદરતનો સફાઈ કામદાર, કે ગંદકીનો નાશ કરે છે. એ જે મૃત જે પ્રાણીઓ છે એનું માંસ ખાય છે.
હવે આ ભારતમાં અત્યારે ગીધની લગભગ 9 જેટલી પ્રજાતિ જોવા મળે છે, પણ કુદરતના સફાઈ કામદાર એવા આ ગીધના માથે પણ આજે સંકટ તોડાઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખી અને ભારત સરકાર દ્વારા ગીધોની સંખ્યામાં સતત થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે ગીધોના સંરક્ષણ માટે 2004થી આ પરિયોજના અમલમાં મૂકી છે. એના પછીની છે કે હિમ દીપડા પરિયોજના, કે હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત વિસ્તારોમાં હિમ દીપડાઓની પ્રજાતિ જોવા મળે છે. હિમ દીપડાઓ ક્યાં જોવા મળે છે? તો હિમાલયના 3000 મીટરથી વધુ ઊંચાઈએ આવેલા હિમાચ્છાદિત વિસ્તારો, એટલે કે બરફથી છવાયેલા વિસ્તારોમાં આ હિમ દીપડાની પ્રજાતિ જોવા મળતી હોય છે. સ્થાનિક લોકોમાં હિમ દીપડા વિશેની જાણકારી વધે અને એના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી ભારત સરકાર દ્વારા ઈસવીસન 2000થી આ હિમ દીપડા પરિયોજના શરૂ કરવામાં આવી છે. એના પછીની પરિયોજના છે કશ્મીરી. બીજી કેટલીક વિશેષ પરિયોજનાઓ છે, જેમાં કશ્મીરી હંગુલ પરિયોજના, એના પછી છે લાલ પાંડા પરિયોજના. કે આ લાલ પાંડા વિશે થોડી માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે તમારા પાઠ્યપુસ્તકમાં આ લાલ પાંડાનું ચિત્ર આપેલું છે. તો આ લાલ પાંડા એ ભારતમાં પૂર્વના હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. આ લાલ પાંડાનો ખોરાક છે એ વાંસની કુળી, કૂંપણો, એના પછી વિવિધ જાતના નાના નાના પક્ષીઓ, જીવજંતુઓ અને ઈંડા, એ લાલ પાંડાનો ખોરાક છે. લાલ પાંડા પ્રાણી છે એ દિવસે ઓછું સક્રિય હોય છે અને ભારતની સાથે સાથે ભારતના પાડોશી દેશો નેપાળ, ભૂતાન, ચીન અને મ્યાનમારમાં લાલ પાંડાની વસ્તી જોવા મળે છે. એના પછી છે મણિપુર થામિલ પરિયોજના. આ એક હરણની પ્રજાતિ છે. એના પછી છેલ્લી છે ગંગેઈ ડોલ્ફિન પરિયોજના, કે આ પણ એ ગંગા અને યમુના જેવી નદીઓ, મીઠા પાણીની જે નદીઓ છે, આ નદીઓમાં જોવા મળતી ડોલ્ફિનની એક પ્રજાતિ છે. કે ગંગેઈ ડોલ્ફિન કે ભારતની ગંગા, બ્રહ્મપુત્રા, યમુના વગેરે નદીઓમાં જોવા મળે છે. હવે આ ગંગેઈ ડોલ્ફિન એ મીઠા પાણીમાં જોવા મળતી માછલીની એક પ્રજાતિ છે. સામાન્ય રીતે તે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહમાંના ક્ષેત્રોમાં તે વસવાટ કરતી જોવા મળે છે અને દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા નદીમાં એની વસ્તી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું દૂષિત પાણી, પછી જંગલોની જંગલ વિનાશની અસર, કાપને લીધે નદીના ક્ષેત્રોનું પુરાણ થવું, મત્સ્ય પ્રવૃત્તિ, પછી નદીઓમાં થતું વહાણવટું, એની સાથે સાથે નદીઓમાં કરવામાં આવતો ઔદ્યોગિક કચરાનો નિકાલ વગેરેને લીધે આજે ગંગેઈ ડોલ્ફિનના અસ્તિત્વ સામે જોખમ તોળાઈ રહ્યું છે. અને ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રા, એની સાથે સાથે યમુના નદીમાં અને એની સાથે સાથે કે ચંબલ નદીના કેટલાક વિસ્તારોમાં આ ગંગેઈ ડોલ્ફિનની સંખ્યા જોવા મળે છે અને એ પણ માત્ર અલ્પ માત્રામાં. અમને વારંવાર આ ગંગેઈ ડોલ્ફિન છે એ શ્વાસ લેવા માટે સપાટી ઉપર આવે છે, એટલે કે પાણીની સપાટી પર આવે છે અને શું શું એવો અવાજ કરતો હોવાથી સ્થાનિક લોકો તેને શ્વાસ અથવા સુસુ કે સુઈસ એવા નામે પણ ઓળખે છે. આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ આ ગંગેઈ ડોલ્ફિન જોવા મળે છે અને હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ સામે ખૂબ મોટું જોખમ તોળાઈ રહ્યું છે. એના પછી વિશેષ જાણકારી માટે કે દીપડો, ચિત્તો અને ભારતીય ગેંડા વિશે આપણે કેટલીક માહિતી મેળવી લઈએ કે દીપડો એ બિલાડી કુળનું પ્રાણી છે અને સિંહ અને વાઘની તુલનામાં એ નાનું કદ ધરાવતું પ્રાણી છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે અને સંપૂર્ણ કાળા રંગના દીપડા પણ આપણને જોવા મળતા હોય છે. ગુજરાતના જંગલોમાં આ દીપડાની સંખ્યા ખૂબ મોટી માત્રામાં છે. તે અવારનવાર માનવ વસ્તી તરફ આવી ચડવાના બનાવો પણ બને છે અને લોકો મોટે ભાગે જાણકારીને અભાવે એને ચિત્તાના નામે પણ ઓળખતા હોય છે. હવે ચિત્તો, કે ચિત્તો એ ભારતના જંગલોમાંથી સંપૂર્ણપણે નામશેષ થઈ ગયેલું પ્રાણી છે, જે આપણને માત્ર ને
માત્ર પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર ને માત્ર આફ્રિકામાં જ જોવા મળે છે અને ભારતમાં એ બંધન અવસ્થામાં એટલે કે પ્રાણી સંગ્રહાલયોમાં એ જોવા મળતું હોય છે. અને એક સિંગી ભારતીય ગેંડા વિશે આપણે જોયું, પણ ફરી એના ઉપર જોઈ લઈએ કે અસમ અને બ્રહ્મપુત્રા, અસમમાં બ્રહ્મપુત્રા નદીના દલદલિયા એટલે કે કાદવ કિચડવાળા વિસ્તારોમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનના જંગલોમાં આ એક સિંગી ભારતીય ગેંડો જોવા મળે છે. એના સિંગડામાંથી દવા બનાવવા માટે તેનો શિકાર કરવામાં આવે છે અને આ જે ગેંડો છે એ તૃણાહારી જીવ છે અને તેના સંરક્ષણના પ્રયાસો કરવામાં આવ્યા છે, જેને લીધે આજે તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વિવિધ વન્યજીવોના સંરક્ષણ માટેની યોજનાઓ ભણ્યા. હવે આ સંરક્ષણ અર્થે ઊભા કરવામાં આવેલા અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.